છટ્ટા લોકો ચોકીદાર બની ગયા છે અને પોતાના હાથ પર લગાવ્યું છે મે ચોકીદાર હું. હિંમતનગર માં આવેલા એક ટેટુ શોપ ના માલિકે મફત માં મે ચોકીદાર હું લખી આપવાનું શરૂ કર્યું છે અને મોટી સંખ્યામાં મોદી ભક્તો એ ટેટુ પડાવવા માટે ઉમટી પડ્યા છે. હિંમતનગર માં આવેલ કુમાર ટેટુ નામની દુકાને માલિકે નરેન્દ્ર મોદી ફરી જીતે તે માટે ટેટુ બનાવવાની શરૂઆત કરી છે. મે ચોકીદાર હું. જી હા, તમે જોઈ રહ્યા છો તે તમામ લોકો ચોકીદાર બની રહ્યા છે અને પોતાના હાથ પર કંડારી રહ્યા છે મોદીનું ચિત્ર અને તેની સાથે લખાવે છે મે ચોકીદાર હું. લોકોનું માનવું છે કે નરેન્દ્ર મોદીએ છેલ્લા 5 વર્ષોમાં સારા વિકાસના કાર્યો કર્યા છે અને તેના કારણે મોદીની ચાહના પણ વધી ગઈ છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ મે ચોકીદાર હું કેમ્પેઇનમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે ત્યારે જિલ્લાવાસીઓ હાથ પર મે ચોકીદારનું ટેટુ બનાવી રહ્યા છે. મહિલાઓ પણ માની રહી છે કે ચોકીદારના રાજમાં અમે સુરક્ષિત છીએ અને ફરી શકીએ છીએ, માટે મહિલાઓ પણ મોદાનામાં મે ચોકીદાર હુંના કેમ્પેઇનમાં જોડાઈ રહી છે. આમ તો અત્યાર સુધી 400થી વધુ લોકોએ મે ચોકીદાર હુંના ટેટુઓ હાથ પર લખાવ્યા અને હજુ પણ 200થી વધુ લોકો પેન્ડિંગમાં છે. સવારથી મોડી સાંજ સુધી આ શોપમાં યુવાનો અને મહિલાઓને ટેટુ બનાવી આપવામાં આવે છે અને લોકોના પણ મોદીનામાં મે ચોકીદાર હુંના કેમ્પેઇનમાં જોડાઈ રહ્યા છે અને દેશની ચોકીદારી કરવા અમે નરેન્દ્ર મોદીને ફરી વિજયી બનાવવા તત્પર છે. હાલમાં ચોકીદાર કેમ્પેઇન સમગ્ર ભારતમાં ચાલુ છે ત્યારે હિંમતનગરમાં આ દુકાન માલિકે અલગ રીતે જ કેમ્પેઇનમાં જોડાયા અને લોકોને મફતમાં મે ચોકીદાર હુંનું ટેટુ બનાવી આપીને મોદીને ફરી વડાપ્રધાન બનાવવાનું નક્કી કર્યું છે. મારો હિંમતનગર ખાતે ટેટુ સ્ટુડિયો છે, એમાં ભારતના લોકસભાના જે ચૂંટણી અંતર્ગત મેં ચોકીદાર હું જે મોદી સાહેબે જે સ્લોગન આપ્યું એમાં અમે પણ એવું વિચાર્યું કે ભારતનો એક ગુજરાતનો પનોતો પુત્ર એવા ભારતના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશ માટે સખત 68 વર્ષની ઉંમરે પણ આટલી સખત મહેનત કરી રહ્યા છે ત્યારે એમને જે દેશની જે તિજોરી છે, આપણા ગરીબોના ખૂન પસીનાની કમાઈ જે દેશની તિજોરીમાં છે, એના ઉપર કોઈનો ખૂની પંજો પડવા દીધો નથી અને એ પૈસો આજે ગરીબો સુધી પહોંચાડ્યો છે. એટલે હકીકતમાં ખરેખર એ ચોકીદાર છે એવું અમે પણ પોતે ફીલ કર્યું છે અને એમની પ્રેરણાના ભાગરૂપે અમે પણ એવું વિચાર્યું કે મેં બી ચોકીદાર હું એવું અમે અમારા હાથ ઉપર લખીએ. મારો પોતાના ટેટુ સ્ટુડિયોમાં મેં પણ એક એવી જાહેરાત કરી કે અમે ટેટુ અહીંયા ફ્રી બનાવી આપીશું. તો લગભગ છેલ્લા એક અઠવાડિયાથી 400થી 500 યુવક યુવતીઓએ ટેટુ બનાવ્યા છે. સવારે 10થી રાત્રે 10 સુધી કન્ટિન્યુ ટેટુ બનાવીએ છીએ. અમે કોઈ પણ જાતના પૈસા લેતા નથી. ભારતીય જનતા પાર્ટીના શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશ માટે સતત 18 કલાક જાગૃત થઈ અને આટલી દેશ સેવા કરી રહ્યા છે અને ગુજરાતના પનોતા પુત્ર પણ છે અને ન ભૂતો ન ભવિષ્યથી કદાચ ભારત દેશને આજ સુધી આવો વડાપ્રધાન મળ્યા નથી અને ભવિષ્યમાં કદાચ મળે અને ના પણ મળે. અને જ્યારે દેશ સમગ્ર વિશ્વ લેવલે ભારતની જાગૃતિ સમગ્ર વિશ્વની અંદર ભારતની પ્રશંસા થઈ રહી છે. એક સામાન્ય પુલવામા હમલાની અંદર પણ ઈંટનો જવાબ પથ્થરથી શ્રીમાન નરેન્દ્રભાઈએ મોદીએ આપી દીધો છે. ચીન જેવા દેશને પણ ભારતે હડફાવી દીધું છે. તો આપણે એક પાર્ટી લેવલ તરીકે નહીં પણ ભારતના એક પ્રખર પુરુષ ભારતમાં મોરારજી દેસાઈ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આવા જો લોખંડી પુરુષ જો ભારત દેશને મળ્યા હોય તો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી છે અને એ મેં ચોકીદાર હું એમનું જે એમને જે સ્લોગન આપ્યું છે એ હકીકતમાં સાર્થક છે અને અમે આ 400થી 500 ટેટુ આજ સુધી બનાવ્યા છે, હજુ પણ બનાવીએ છીએ. લોકસભાનું ઇલેક્શન પૂરું થશે ત્યાં સુધી અમે આ ટેમ્પરરી ટેટુ બનાવી આપીશું દરેકને અને એ પણ વિનામૂલ્યે. અમે દેશ સેવા માટે એનો એક પણ રૂપિયો ચાર્જ લઈશું નહીં. ચોકીદાર કેમ લખાયું છે? નમસ્તે, રૂપલ પટેલ. મેં ચોકીદાર એટલે લખાયું છે કે જે આપણા મોદી સાહેબે જે 5 વર્ષ આવ્યા અહીંયા, મતલબ ચૂંટાઈને આવ્યા અને 5 વર્ષમાં એમને જે ફાયદો કર્યો છે એવું હું ઈચ્છું છું કે હજી પણ 5 વર્ષે આવવા જોઈએ અને ફાયદા થવા જોઈએ. અને ખાસ તો લેડીઝ માટે, કે લેડીઝ માટે એમને એટલા બધા ફાયદા કર્યા છે કે નાનામાં નાનું કામ અને મોટામાં મોટું કામ અત્યારે હાલ લેડીઝ કરી શકે છે. પહેલાં એવું હતું કે લેડીઝ એ કામ નથી કરી શકતી, હવે લેડીઝ બધું મતલબ બધી રીતે અને હિંમતથી એ કામ કરી શકે છે. એટલે હું તો એવું માનું છું અને મારી દિલથી એવી ઈચ્છા છે કે મોદી સાહેબ આવવા જ જોઈએ. જય હિન્દ, જય ભારત. હા, અને હું જ્યાં સુધી આપણે ચૂંટણી મતલબ નહીં લડાય ત્યાં સુધી હું આ ટેટુ રાખીશ. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અત્યારે આપણા દેશની ચોકીદારી
કરી રહ્યા છે અને જે દેશની સેવા કરી રહ્યા છે. તો મને પણ એવું થયું કે હું પણ મારા હાથ ઉપર ટેટુ દોરાવી અને ચોકીદાર લખાવી અને હું પણ તેમની સાથે જોડાવું અને તેઓ આ ચૂંટણીમાં ઉત્તર બહુમતીથી જીતે તેવી મારી આશા છે. આ વખતે મને એવું લાગે છે કે ચોક્કસ નરેન્દ્રભાઈ મોદી આવશે, કારણ કે તેમનું કામ બહુ વખાણવા લાયક છે અને આપણા દેશ માટે બહુ સારું એવી બાબત છે અને સારું એવું કાર્ય કરી રહ્યા છે તે. રોહિત સિંહ રહેવર, વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.